આજના આ પવિત્ર દિવસે પાદરા તાલુકાના ક્ષત્રિક્ષ મહાદેવ મંદિરે શિવકથાનો પ્રારંભ થઈ રહ્યો છે. અષાઢ મહિનાની બીજ એ બહુ જ આપણા વેદોની અંદર શ્રેષ્ઠ માનવામાં આવે છે. આજ જેવો પવિત્ર દિવસ એક વર્ષમાં કોઈ નથી આવતો. આ પાદરા તાલુકાની ધર્મપ્રેમી જનતા ખરેખર બહુ ભાગ્યશાળી છે. તારીખ 14/7/2018 થી તારીખ 22/7/2018 આ મહાયજ્ઞ આ ગામને આંગણે 9 દિવસ ગાવામાં આવશે. જલારામ બાપાનું જ્યાં નિવાસસ્થાન છે, મા ઉમિયામાનું મંદિર છે અને મારા મહાદેવનું મંદિર છે, આ ભૂમિમાં તે 9 દિવસીય મહાપ્રાણ યજ્ઞનું આયોજન સમસ્ત પાદરાની જનતા દ્વારા કરવામાં આવ્યું છે. જેને આપ સ્ટેજ ઉપર જોઈ રહ્યા છો એ પરિવારો આ કથાના આજના યજમાનો છે, જેમના દ્વારા આજે પવિત્ર દિવસે પંચદેવની થાપના, શ્રી મહાપુરાણની પોથી તેમજ આ પૂરેપૂરા યજ્ઞનો યશ આ લોકોને પલળે જાય છે. 9 દિવસીય મહાપ્રાણ યજ્ઞનું આયોજન આ ગામની અંદર કરવામાં આવ્યું છે. ખાસ કરી આ મંદિરના ટ્રસ્ટ દ્વારા જે ભૂમિ છે એ વિનામૂલ્યે ફાળવવામાં આવી છે. આજનો દિવસ ખુશીનો અમારા માટે એટલા માટે છે કે આજના દિવસે આ વ્યાસપીઠને એવી મહાદેવની મૂર્તિ અર્પિત કરવામાં આવી છે જે પૂરેપૂરી પિત્તળની ટડર મૂર્તિ છે, આખી તટસ્થ છે. જે મૂર્તિને આપ જોઈ રહ્યા છો એ મૂર્તિ આજથી વ્યાસપીઠને અર્પિત અમારા વાઇસરી પપુભાઈ, જેનું નામ છે પુષ્પરાજભાઈ, પણ પપુભાઈ દ્વારા આ મૂર્તિ દવાસાના ઉપસર્પશ્રી દ્વારા આ વ્યાસપીઠને આજથી સદા માટે પૂજામાં અર્પિત કરવામાં આવે. એકવાર તાળીઓથી વધાવજો. તેમની બેબીના જન્મદિવસ નિમિત્તે આ મૂર્તિ મહાદેવને આજથી કાયમ માટે વ્યાસપીઠે પૂજિત રહેશે. અમારા પાદરા તાલુકાના સમસ્ત ભક્તજનો પરિવાર દ્વારા આ યજ્ઞનું આપને હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે. ઓમ ભારશિવા આજી શ્રી મહાપ્રાણ જ્ઞાન યજ્ઞ રાજેશગીરી બાપુની 359મી કથા 14/22 સુધી આ ગામની અંદર ગાવામાં આવશે. સમય 9-12 અને 3-6. દરેક ધર્મ પરિવારોને અમારી વ્યાસપીઠ દ્વારા, અમારા પાદરાના નાગરિકો દ્વારા હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે કે દરેક ગુજરાતવાસીઓ, દરેક દેશવાસીઓ, દરેક શિવભક્તો 9 દિવસ આ મહાદેવનું યજ્ઞ શ્રવણ કરે અને પોતાના જીવનને શિવમય બનાવે. સાદી બીજ એ જગન્નાથ ભગવાનની બહુ સુંદર શુભયાત્રા નીકળ્યા. આજે દરેક હિન્દુઓને તેમજ ભારતવાસીઓને, શિવભક્તોને અષાઢી બીજની શુભકામના, તેમજ દરેક ભક્તોનું મારો મહાદેવ શિવ કલ્યાણ કરે એવા આશીર્વાદ સાથે ઓમ નમઃ શિવાય.